જુદા જુદા વર્ષના નફા ની નીચે આપેલી માહિતી પરથી પાંચ વર્ષીય ચલિત સરેરાશનો ઉપયોગ કરી વલણ શોધો તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માઇન્ડમાં આવું જે પાંચ વર્ષની વાત છે તો પહેલા એક જે હું નાનકડો પોઈન્ટ કહું જે ખાસ ધ્યાન રાખજો તમે જેવી રીતે મેં તમને યાદ હોય તો તમને મેં આવું કીધું હતું આની પહેલાના લેક્ચરમાં કે ત્રણ વર્ષ કીધા હોય તો એક બે અને ત્રણ તો ઉપર નીચે કાપી દેવાનું એવું કીધું હતું અને વચ્ચે જે સંખ્યા આવે એનાથી આપણે લખતા હતા એ જ રીતે એટલે તમે ઉપર અને અહીંયા ડેશ મારતા હતા અને અહીંયા ડેશ મારતા હતા ત્રણ વર્ષનું હોય ત્યારે પરંતુ જ્યારે હવે પાંચ વર્ષનું છે તમે કહેશો કે સર પાંચ વર્ષ તમે લખ્યા ઉપરથી એક કપાય નીચેથી એક કપાય ઉપરથી એક કપાય નીચેથી એક કપાય તો તમે કહેશો કે સર ઉપરના બે કપાઈ જશે અને નીચેના બે કપાઈ જશે આટલો પોઈન્ટ તમને ક્લિયર હોવો જોઈએ પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની ફરી એકવાર કહી દઉં કોઈને આમાં ડાઉટ ના હોવું જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છે તો ઉપરથી એક નીચેથી એક ઉપરથી એક નીચેથી એક જો પોઈન્ટ ખબર ના પડી તો ફરી એકવાર વિડિયોને વિડીયોને ક્લેરિટી લાવો કેમ કે આ પોઈન્ટ મેઇન છે દરેકનો એક શરૂઆતનો મેઇન પોઈન્ટ આમાં ફોર્મ્યુલા બસ આ જ છે અને આ દાખલો આપણે પાંચ માર્કમાં પૂછાવાના પૂરા ચાન્સ છે ત્રણ વર્ષ પાંચ વર્ષ અને ચાર વર્ષ આમાંથી કોઈકને કોઈક જર્નલી તમને પાંચ માર્કમાં પૂછાય પૂછાય ને પૂછાય સૌની અંદર સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા પાંચ વર્ષની શરૂઆત કરીએ તો એક બે ત્રણ ચાર અને આ પાંચ તો હવે સૌથી પહેલા તમે કહેશો કે સર શરૂઆત કઈ રીતે કરવાની તો એઝ યુઝ્યુઅલ લખતા હતા એ જ રીતે પંદર પ્લસ ચૌદ પ્લસ અઢાર પ્લસ વીસ પ્લસ સત્તર ઇક્વલ તમે કહેશો કે સર આવશે ચોર્યાસી સેમ વે આગળ જશો તો હવે આની અંદર આગળ જશો એટલે આવશે ચૌદ પ્લસ અઢાર પ્લસ વીસ પ્લસ સત્તર પ્લસ ચોવીસ એટલે પાંચ સંખ્યાઓ તમારી થઈ જશે તમે ગણી શકો છો તો હવે સ્ટાર્ટ કરીએ આગળ ગણવાનું તો હવે સ્ટાર્ટ કરીએ લખવાનું તેની અંદર લખીએ ચૌદ પ્લસ અઢાર પ્લસ વીસ પ્લસ સત્તર પ્લસ ચોવીસ જેનું કરશો તો ટોટલ આવશે ત્રાણું સેમ વે હવે આગળ જઈએ પાછું એક તમે કહેશો સર અઢાર પ્લસ એક વીસ પ્લસ સત્તર પ્લસ ચોવીસ પ્લસ આ કેસો તમે કયું મળી જશે તો તમે કહેશો સર એના પછીનું મળશે એટલે લખતા જઈએ અહીંયા અઢાર પ્લસ વીસ પ્લસ સત્તર પ્લસ ચોવીસ પ્લસ સત્યાવીસ ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો સર એકસો ને છ આવશે એના પછી સેમ વસ્તુ આગળ જઈએ તો હવે તમે કહેશો સર વીસ પ્લસ સત્તર પ્લસ ચોવીસ પ્લસ સત્યાવીસ પ્લસ પચીસ ધ્યાનથી જુઓ તો હું આ બે માર્કર એટલે રાખું છું કે ઉપરનું એક છોડીને એક આગળ વધીએ છીએ એ તમને ક્લેરિટી આવે એમાં ભૂલ થવી જોઈએ નહીં એટલે હવે આગળ જઈને તમે લખી શકો છો કે વીસ પ્લસ સત્તર પ્લસ ચોવીસ પ્લસ સત્યાવીસ પ્લસ પચીસ એટલે તમે કહેશો કે સર ટોટલ કરશો એટલે એકસો ને તેર આવશે હવે લાસ્ટ સત્તર પ્લસ ચોવીસ પ્લસ સત્યાવીસ પ્લસ પચીસ અને પ્લસ ત્રેવીસ તો તમે કહી શકો સર વીસ છોડીને એક આગળ ગયા ત્રેવીસ તરફ પરફેક્ટ વાત કરી તો હવે લખવાની શરૂઆત કરીએ આપણે તેની અંદર તમે લખશો સત્તર પ્લસ ચોવીસ સત્તર પ્લસ ચોવીસ પ્લસ તમે કહેશો કે સર લખો સત્યાવીસ પ્લસ પચીસ પ્લસ ત્રેવીસ ઇઝ ટુ આવશે એકસો ને સોળ હવે તમે કહેશો કે સર અહીંયા ચાર જગ્યાએ તો તમારે ડેશ જ મારી દેવાના જ્યારે પણ પાંચની ગણતરી હોય ત્યારે અને હવે લખવાનું ચાલુ કરીએ તો તમે કહેશો કે સર ચોર્યાસી ભાગ્યા પાંચ સંખ્યા થી એટલે પાંચ વડે ભાગવાના તો જે આવશે સોળ પોઈન્ટ આઠ સેમ વે તાણું ભાગ્યા પાંચ એટલે તમે કહેશો સર અઢાર પોઈન્ટ છ આવશે સેમ વે એકસો છ ભાગ્યા પાંચ એટલે એકવીસ પોઈન્ટ બે પછી આવશે એકસો તેર ભાગ્યા પાંચ એટલે તમારો આવશે બાવીસ પોઈન્ટ છ હવે આવશે એકસો સોળ ભાગ્યા પાંચ તો એને ભાગશો એટલે ત્રેવીસ પોઈન્ટ બે આવશે એની સાથે તમને આ શું મળી ગયું તો તમે કહેશો કે સર પાંચ વર્ષીયનું ચલિત સરેરાશ જેને વલેણ કહેવાય સરેરાશનો મતલબ પાંચ વર્ષ લેવાના છે કેમ કે આપણને દાખલામાં કીધું છે પાંચ વર્ષીય ચલિત સરેરાશની ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયો હશે હવે બીજા બે સમજો એટલે એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે તમારા મગજમાં આ માઇન્ડમાં આ મેથડ ફિટ થઈ જાય તો હવે આપણે આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ છે સ્વાધ્યાય ચારનો સેક્શન ઇ દાખલા નંબર છે પાંચ અને તમારી ટેક્સ્ટબુક પ્રમાણે એકસો અઢારમું પેજ નંબર શરૂઆત કરીએ તો દાખલા નંબર પાંચમાં શું ઇન્ફોર્મેશન છે એક રાજ્યમાં ખાદ્ય તેલના વપરાશના જથ્થાનો સૂચકાંક નીચે કોષ્ટકમાં આપેલ છે પાંચ વર્ષનો ચલિત ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે પાંચ વર્ષનો આ ચલિત આપણને કહેવામાં આવ્યું છે તો એનો સરેરાશના આધારે વલણ શોધવાનું કીધું છે જે હાઇલાઇટ પોર્શન છે આપણે ખાસ લખવાના થાય સમની અંદર પાછું એક જ વસ્તુ જે ધ્યાન રાખવાનું છે પાંચ વર્ષ કીધા હોય તો એક બે ત્રણ ચાર અને પાંચ તમે કહેશો ઉપર નીચે સર કટ કરો અહીંયા કટ કરો તો વચ્ચે સંખ્યા ત્રણ રહી જશે ઉપરથી બે કપાસે અને નીચેથી બે કપાસે સમની અંદર સ્ટાર્ટ કરીએ પહેલી પાંચ તો એક બે ત્રણ ચાર અને આ પાંચ એટલે આ સંખ્યા આપણી પાંચમી સંખ્યા છે તો તમે લખવાનું શરૂઆત કરશો તમે કહેશો કે સર લખો એકસો પંદર પ્લસ એકસો એકવીસ પ્લસ એકસો ઓગણીસ પ્લસ એકસો વીસ પ્લસ એકસો સત્તર ઇઝ ઇક્વલ ટુ આ સંખ્યા થોડીક મોટી આવશે બધી કેમ કે પાંચ પાંચ સંખ્યાઓને લાંબો દાખલો છે થોડોક એટલે હવે તમને આવશે પાંચસો ને બાણું એના પછી તમે ખાસ જોજો હવે હું એક એકસો પંદરથી છોડીને એકસો એકવીસથી ચાલુ કરું છું જે એકસો ઓગણીસ એકસો વીસ એકસો સત્તર અને એકસો ઓગણીસ પર જ અટકશે એટલે જે સંખ્યાઓ અહીંયા પાંચ થઈ જશે એટલે આ યલ્લોવાળી માર્કર ગાયબ તો હવે શરૂઆત કરીએ તો એના પછી તમે કહેશો સર લખો એકસો એકવીસ પ્લસ એકસો ઓગણીસ પ્લસ એકસો વીસ પ્લસ એકસો સત્તર પ્લસ એકસો ઓગણીસ એટલે ટોટલ કરશો તો આવશે પાંચસો ને છન્નું ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે આગળ જઈએ તો તમે કહેશો કે સર હવેનામાં તમે લેશો ખાસ ધ્યાન રાખજો એકસો ઓગણીસથી સ્ટાર્ટ કરીશું એકસો વીસ એકસો સત્તર એકસો ઓગણીસ અને એકસો વીસ પર અટકશે એટલે એક ઉપર છોડતા ગયા અને નીચે એક નવું વધારતા ગયા એટલે હવે આપણે આગળ લખી શકીએ છીએ તમે કહેશો કે સર લખો એકસો ઓગણીસ એકસો ઓગણીસ એકસો વીસ એકસો સત્તર એકસો ઓગણીસ અને અહીંયા એકસો ઓગણીસ અને પછી આપણે જે લખીશું એની અંદર એકસો ઓગણીસ પછી એકસો વીસ ઇઝ ટુ થઈ જશે પાંચસો ને પંચાણું તો હવે આગળ જઈએ થોડીક જગ્યાની કમી હતી જે આપણે હવે પ્રોપર કરી દીધું તો હવે આગળ જઈએ તો એના પછીના સ્ટેપમાં તમે કહેશો કે સર હવે આગળ વધીએ તો એકસો ઓગણીસથી સ્ટાર્ટ કરવાની છે એનાથી એના પછીના સ્ટેપ એકસો વીસ એકસો સત્તર એકસો ઓગણીસ એકસો વીસ અને એકસો અઢાર પર અટકી જવાની છે એટલે તમે કહેશો કે સર હવે સ્ટાર્ટ કરો લખો તો આની અંદર આવશે એકસો વીસ પ્લસ એકસો સત્તર પ્લસ એકસો ઓગણીસ પ્લસ એકસો વીસ પ્લસ એકસો અઢાર ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર આવશે પાંચસો ચોરાણું કેટલા આવશે પાંચસો ચોરાણું હવે આગળ જઈશું એકસો સત્તરથી સ્ટાર્ટ કરીશું એકસો ઓગણીસ એકસો વીસ એકસો અઢાર અને અહીંયા એકસો સોળ પર તો તમે કહેશો કે સર હવે સ્ટાર્ટ કરો લખો ચલો તો એની અંદર આપણે લખીશું એકસો લખીશું એકસો સત્તર પ્લસ એકસો ઓગણીસ પ્લસ એકસો વીસ પ્લસ એકસો અઢાર પ્લસ એકસો સોળ ઇઝ ઇક્વલ ટુ પાંચસો ને નેવું જેવું પાંચસો નેવું એટલે તમે કહેશો સર એના પછી હવે પાછું લઈએ એકસો ઓગણીસ એક આગળ જવા દેવાનું એકસો વીસ એકસો અઢાર એકસો અને એકસો ચોવીસ પર એટલે તમે કહેશો સર જો અહીંથી એક સંખ્યા તમે ઉપર લેતા ગયા એક એક આગળ વધતા ગયા તો તમે કહેશો કે સર હવે શરૂઆત કરીએ લખો એકસો ઓગણીસ પ્લસ એકસો વીસ પ્લસ એકસો અઢાર પ્લસ એકસો સોળ પ્લસ એકસો ચોવીસ ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર પાંચસો ને સત્તાણું આવે એના પછીના પોઈન્ટમાં તમે કહેશો કે સર હવે જે લખવાનું છે એનાથી આપણે એકસો વીસથી લઈને એકસો અઢાર એકસો સોળ બસો ચોવીસ અને એકસો પચીસ જે એની અંદર તમે પાંચ સંખ્યાઓ ગણશો એટલે પાંચ સંખ્યા પૂરી થઈ જશે અને લાસ્ટ પોઈન્ટ છે આપણો તો લખતા જઈએ એકસો વીસ એકસો અઢાર પ્લસ એકસો સોળ પ્લસ એકસો ચોવીસ પ્લસ એકસો પચીસ ટોટલ કરશો એટલે તમારો આન્સર આવશે છસો ને ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો હવે જે શોધવાનું છે પાંચ વર્ષનો સરેરાશ સરેરાશ શોધવાનો છે ચલિત સરેરાશ નો સરેરાશ પાંચ વર્ષીય ચલિત સરેરાશ શોધવાનો છે જેને આપણે વલણ કહીશું તો શરૂઆત કરીએ વલણ શોધવા માટે અહીંયા પાંચસો બાણું ભાગ્યા કેટલી સંખ્યા પાંચ છે એટલે કરશો પાંચસો પંચાણું ભાગ્યા પાંચ એટલે તમે કહેશો સર કેટલા આવે એકસો ઓગણીસ આગળ જઈએ એના પછી તમે કહેશો સર પાંચસો ચોરાણું ભાગ્યા પાંચ તો કેટલા આવશે તો એકસો અઢાર પોઇન્ટ આઠ થઈ જશે

એની સાથે તમારા પાંચ વર્ષીય ચલિત સરેરાશનું વલણ ગયું હવે લાસ્ટ ઉદાહરણ કરીને આપણે આ પેકઅપ કરીશું આ વિડીયોને તો હવે ધ્યાનથી જોજો છેલ્લી વિડીયો એવું ના સમજતા કે આવડી ગયું છે ને હવે જવા દેજો જોઈ લેજો એટલે ભૂલ થતી હશે તમારી કન્સેપ્ટ ક્લિયર થઈ જશે હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણ નંબર નવ જે છે પેજ નંબર એકસો ચુમ્મોતેર પર વિદ્યાર્થી મિત્રો અને ધ્યાનથી સમજો કેમ કે આ કવર કરવાનું ઇન્ટેન્શન જ એક છે કે એની પેટર્ન તમને ક્લિયર રહે ખાસ તો અંદર સ્ટાર્ટ કરીએ તો તમે કહેશો કે સર પહેલા તમે મને અમને ત્રણ બે દાખલાઓથી સમજાવો છો દર વખતે લખી જ કાઢોનું એક બે ત્રણ ચાર પાંચ ઉપરથી એક નીચેથી એક ઉપરથી એક નીચેથી એક તમે કહેશો કે સર બે સંખ્યા અહીંયા બે સંખ્યા અહીંયા એટલે ડેશ ડેશ ઉપર નીચે જેવું આ થઈ જાય એટલે હવે આપણે દાખલો પહેલા વાંચીએ અને પછી આગળ જઈએ તો દાખલાની અંદર ઇન્ફોર્મેશન આપી છે એક કારખાનામાં વાર્ષિક ઉત્પાદન નીચે માહિતી પરથી પાંચ વર્ષના ચલિત સરેરાશનો વલણ મેળવવાનું છે એટલે તમે કહેશો સર પાંચ વર્ષનું ચલિત સરેરાશ વલણ શોધવાનું છે એના માટે આપણને ઇન્ફોર્મેશન આપી છે આપણે બેઝિક લખીને તૈયાર રાખ્યું છે તો હવે સ્ટાર્ટ કરીએ તો હવે શરૂઆત કરીએ સૌથી પહેલાં લખીશું એક બે ત્રણ ચાર અને આ પાંચ પાંચ સંખ્યાઓ થઈ ગઈ જેવી પાંચ સંખ્યાઓ થશે એટલે તમે લખવાનું ચાલુ કરશો એકસો બાર પ્લસ ત્રણ એકસો છ પ્લસ ત્રણું પ્લસ નેવું પ્લસ એકસો ચૌદ ટોટલ કરશો તો તમે કહેશો સર આવશે આવે એટલે પાછી એક વાત કરતા એક સંખ્યા છોડીને એક બે ત્રણ ચાર અને પાંચ સંખ્યાનું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો આમાં તમે આંગળી ખાસ રાખજો જેના કારણે ટોટલિંગ એરર ના થાય હવે તમે લખી શકો છો તો એની સાથે યલો માર્કરને ગાયબ કરી નાખીશું તો તમે કહેશો સર એક એકસો છ પ્લસ ત્રાણું પ્લસ નેવું પ્લસ એકસો ચૌદ પ્લસ પાંચસો ઓગણ સાઈઠ તો તમે સર ટોટલ થશે પાંચસો બાસઠ વિદ્યાર્થી મિત્રો હવે ટેક્સ બુક ની પેટર્ન સમજાય તો એટલે ક્લિયર થઈ જાય એ શું કરે છે પાંચસો પંદર છે એની અંદર અંદરથી એકસો બાર માઇનસ કરે છે અને એકસો ઓગણ સાઈઠ પ્લસ કરે છે આ મેથડ થી કરો તો પણ દાખલાનો જવાબ તો સેમ જ આવશે પરંતુ આ મેથડ થોડીક ધ્યાન રાખવી પડશે જેમાં ભૂલ થવાના ચાન્સ તમને જો વાંધો ના હોય તો આ વાંધો છે નહીં આપણે આ મેથડથી કરવામાં વધારે ઇઝી પડે છે સ્ટુડન્ટને મેં ઘણી વાર જોયું છે કે આ મેથડ ફોલો કરો એટલે આન્સર આવી જ જાય એટલે ખાસ આની અંદર માટે જ હું આ ઉદાહરણ કવર કરું છું દર વખતે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું આ ત્રણ અને પાંચમાં જ છે બેમાં તો કમ્પલસરી જે ચાર વાળી જે મેથડ છે એની અંદર તો એક જ મેથડ છે જે કમ્પલસરી ટેક્સ્ટબુકમાં પણ સરખી છે અને બધી સરખી જ આવે એના સિવાય કોઈ ઓપ્શન છે નહીં હવે તમે કહેશો કે સર હવે શરૂઆત કરો તો 93 થી શરૂઆત થશે એક છોડ્યો એટલે તાણું નેવું એકસો ચૌદ એકસો અને એકસો સિત્તેર પર ગાડી આપણી અટકશે બ્લ્યુ માર્કર ગાયબ થતાની સાથે જ હવે ખાલી જે દેખાય છે એને આપણે લખવાન છે તો તમે પેલા તાણું છે તો તાણું લખવું પડશે તાણું પ્લસ નેવું પ્લસ એકસો ચૌદ પ્લસ પાંચસો એકસો પ્લસ એકસો સિત્તેર એટલે તમે કહેશો સર આવશે કેટલા તો છસો છવ્વીસ એ તમારું અહીંયાનું આવશે ટોટલ પછી આગળ જઈએ તો તમે કહેશો કે સર હવે પાછું આપણે ડ્રો કરીએ તો લખતા જઈએ નેવુંથી સફર ચાલુ થશે એકસો ચૌદ એકસો એકસો સિત્તેર અને એકસો ત્રીસ પર આપણું અટકી જશે તમે કહેશો કે સર શરૂઆત કરો તો લખવાની આની અંદર લખીશું નેવું પ્લસ એકસો ચૌદ પ્લસ એકસો પ્લસ તમે કહેશો એકસો સિત્તેર પ્લસ એકસો ત્રીસ ટોટલ તમારું થઈ જશે છસો પાછું આપણે આગળ જઈશું તો તમે કહેશો એકસો ચૌદ એક છોડી દીધું 90 એના પછી એકસો 170 એકસો સિત્તેર એકસો ત્રીસ અને એકસો આઠ પર ગાડી અટકી જશે જે પાંચ સંખ્યાઓ થઈ જશે તમે કહેશો કે સર લખો ચલો ચલો તો હવે લખીશું તમે કહેશો સર એકસો ચૌદ પ્લસ એકસો ઓગણસાઇઠ પ્લસ એકસો સિત્તેર પ્લસ એકસો ત્રીસ પ્લસ એકસો આઠ ટોટલ કરશો તો તમે એના પછી કહેશો કે છસો આવશે

જેવું આપતે એટલે તમે કહેશો સર છસો એસી થતાની સાથે જ હવે આપણે આગળ જઈ શકીએ તો જેની અંદર હવે આપણે લખીશું એકસો સિત્તેર એકસો ત્રીસ એકસો આઠ એકસો